હેલો એવરીવન, મારું નામ પરમાર. ખુશી છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. કોવિડ-19ના કારણે આપણે સૌ ભેગા મળી શકતા નથી, એટલા માટે આપણે ઓનલાઈન શિક્ષણના માધ્યમથી આ તહેવારને ઉજવી રહ્યા છીએ. હોળી એક ભારતનો હિન્દુ ધર્મનો પ્રિય તહેવાર છે. હોળીને ધોરણ યાત્રા અથવા વસંત ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવારને બે દિવસે ઉજવવામાં આવે છે. એક દિવસે હોળી અને બીજા દિવસે ધૂળેટી મનાવવામાં આવે છે. હોળી ફાગણ માસના તહેવારના પૂનમના દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે લોકો ચોકે ભેગા મળીને હોળી પ્રગટાવે છે અને તેની પૂજા કરે છે. હોળીને બહુ કથા જોડાયેલી છે. તેમાંની એક કથા છે ભક્ત પ્રહલાદ. ભક્ત પ્રહલાદે આ દિવસે અસુરી શક્તિ પર વિજય મેળવ્યો હતો. આ દિવસે લોકો સવારે ઉઠીને રંગોને સંબંધીને એકબીજાને ઘરે જાય છે અને તેની સાથે ઉગતા મિત્રોને ઘરે જાય છે અને તહેવારોને મનાવે છે. આ વિશેષ ધરાવે છે કે બાળકને સૌથી પહેલાં તેઓ બજારે જઈને અનેક પ્રકારની ફુગ્ગા પિચકારીઓ લે છે. બાળકો તેના મિત્રો સાથે આ તહેવારને ખુશી અને હસી મજાકની સાથે માને છે. દરેક વ્યક્તિ નફરત ભૂલી જાય અને એકબીજા સાથે ગળે લગાવે છે. મહિલાઓ એક દિવસ અગાઉ જ મીઠાઈ અને ગુજિયા બનાવે છે અને તેમના પાડોશીમાં એકબીજા સાથે વેચે છે. ઘણા લોકો હોળીની ટીપ બનાવીને હેરૈયા કરે છે. હોળી એક એવો રંગીન ઉત્સવ છે જેને દરેક ધર્મના લોકો સંપૂર્ણ ઉત્સાહથી માને છે. મનોરંજન પ્રેમથી ભરેલા રંગોને સજાય છે. ઉત્સવના દરેક ધર્મને સાંપ્રદાયિક દેશ જાતિ અને બંધનો ખોલીને ભાઈચારાનો સંદેશ આપે છે. આ દિવસે બધા લોકો તેમની જૂની ફરિયાદો ભૂલી જાય છે અને એકબીજા સાથે રંગોનો તહેવાર ઉજવે છે. બ્રિજની હોળી, મથુરાની હોળી, વૃંદાવનની હોળી, બરસાનાની હોળી, કાશીની હોળી આખા ભારતમાં પ્રખ્યાત છે. આજકાલના ગુણવાળા રંગોનો ઉપયોગ થતો નથી અને ત્વચાને નુકસાન પહોંચાડતા રંગોને રમવામાં આવે છે. આ સાવ બરાબર ખોટી વાત છે. આના દુઃખદથી તહેવાર પર વ્યક્તિના રાસાયણિક પ્લેસથી તેની સ્કિન ખરાબ થવામાં આવે છે. બાળકોને પણ તે સાવધાન રહેવું જોઈએ. વડીલોની દેખરેખમાં જ હોળીનો તહેવાર ઉજવવો જોઈએ. જો તેઓ દૂરથી ફોગા ફેંકે છે તો આંખમાં પણ ઘા લાગે છે અને રંગો આંખમાં પણ જાય, તેથી અન્યત્ર આવરણમાં પ્રવેશતા અટકાવવું જોઈએ. આ આનંદથી ભરપૂર ઉત્સવ એકસાથે ઉજવવો જોઈએ. હેપી હોળી એન્ડ થેન્ક યુ.